ઈડરિયાગઢની ગિરિમારાઓમાં ઝરણા વહેતા થતા નયન રમ્ય નજારો ઈડર આસપાસના વિસ્તારોમાં પ્રવાસીઓ આકર્ષાય. સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરને ફરતે આવેલી અરવલ્લીની પ્રાચીનતમ ગિરિમારામાં આવેલો ઈડરિયોગઢ અતિ સુંદર ઐતિહાસિક મહત્વ ધરાવતો ભૌગોલિક વિસ્તાર છે. આ ઈડરિયોગઢ સપ્તાહથી પડી રહેલા અવિરત વરસાદી માહોલમાં તેની ટોચ સાથે અથડાતા વાદરો અને ધુમ્મસની ગાઢ ચાદર વચ્ચે સૂરે કરાઈ ખીલી ઉઠ્યો હતો. વાદરો સાથે સંતાકોકડી રમતો ઈડરિયોગઢ ઉપર જાણે લીલી ચાદર બિછાવવામાં આવી હોય તેમ હાલ ચોતરફ લીલોતરીનું જ સામ્રાજ્ય દૃશ્યમાન થઈ રહ્યું છે. સતત પડી રહેલા વરસાદથી ઈડરિયાગઢના ઝરણા પણ વહેતા થયા છે. આ વહેતા ઝરણા અને આહલાદક વાતાવરણ વચ્ચે કવિશ્રી ઉમાશંકરે ઈડરિયાગઢના સૌંદર્યતાના વખાણ કરતી તેમની કાવ્યરચના જરૂર યાદ આવે. ભૂમિયા વિના મારે ભંબાતા ડુંગરા જંગલની કુંજકુંજ જોવી હતી, જોવીતી કોતરોને જોવીતી કાંદરા રાતે ઝરણાની આંખ લેવી હતી. આ વર્ષે પડેલા અવિરત વરસાદથી ઈડરિયાગઢ ઉપર આવેલ લખુમા તરાવ તરેટીમાં આવેલો પ્રાચીન કુંડ રાણી તરાવ તેમજ શહેરના મધ્યમાં આવેલ રણમલેશ્વર તરાવ અને મહાકાલેશ્વર તરાવ પણ છલોછલ ભરાઈ ગયા છે. ઈડરિયાગઢનું મનમોહક દ્રશ્ય અત્યારે પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. વરસાદના વિરામ બાદ લોકો નયનરમ્ય દ્રશ્યો જોવા ઉમટી રહ્યા છે. રાજેશ ચાવડા, ZSTV ઈડર.